હવે આગળ વાત કરીએ તો ગીર ગઢડા તાલુકાના સેવા સદનમાં ઠેર ઠેર મધપુડા અને ઠેર ઠેર ગંદકીના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો. ગીર ગઢડા તાલુકાના સેવા સદનમાં મધમાખીનું ઉછેર કેન્દ્ર હોય તેવા મસમોટા મધપુડા સેવા સદનના મુખ્ય દરવાજાને ઉપરના ભાગે તેમજ અન્ય પાંચ જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં મધપુડા છેલ્લા ઘણા સમયથી લાગેલા છે. સેવા સદનમાં તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના કર્મચારીઓ અને ગામડેથી મોટા પ્રમાણમાં અરજદારો આવતા હોય છે. અનાયાસે આ મધમાખી હુમલો કરે તો લોકોને યાતના ભોગવવાનો વારો આવે તેમ છે. અને જો આ મધમાખી ઝેરી હોય તો કોઈની જીવ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આ અંગે અખબારોમાં પહેલાં પણ સમાચાર પ્રસિદ્ધ કરેલા પણ એસી ઓફિસમાં બેસતા અધિકારીઓને પ્રજા અને કર્મચારીઓ અંગે કોઈ ફરજ હોય તેવું લાગતું નથી. લોકોના સ્વાસ્થ્ય માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને ટેક્સ વસૂલ કરે છે. આ ટેક્સના પૈસાથી સરકારી કચેરીઓમાં સુવિધાઓ ઊભી કરી છે, પણ ગીર ગઢડા સેવા સદનના અધિકારીઓ દ્વારા આ પ્રજાના પૈસાથી ઊભી કરવામાં આવેલ ઇમારતનું જતન કરવામાં કોઈ જ રસ નથી. કચેરીમાં આવતા અરજદારોને પીવાના પાણી માટે આરો તો મૂકવામાં આવ્યો, પણ આ આરોના પાણીના પરબને લોકોએ થૂંકદાની બનાવી દીધી હોય તેવું લાગે છે. અને અહીં પાણી તો પીવા યોગ્ય નથી, પણ બેફામ પાણીનો બગાડ અહીં થઈ રહ્યો છે. અહીં કરોડિયાની જારાના અનેક ઘર જોવા મળી રહ્યા છે. અનેકવાર આ અંગે રજૂઆત કરવા છતાં પણ અહીં સફાઈ અંગે કોઈ દરકાર લેતા નથી. અધિકારીઓને કોઈનો ડર નથી. પ્રજાના પૈસાથી પગાર મેળવતા આ અધિકારીને પ્રજાના સ્વાસ્થ્ય અંગે કોઈ દરકાર નથી. હુસેન ભાદરકા, ZSTV, ઉના.